वेलकम बैक। गांधीनगर महानगरपालिका ने नवा मेयर मळशे। महानगरपालिका नी प्रथम सामान्य सभा मळशे। मेयर पद माटे बे नाम रेस मां छे। वोर्ड नंबर 4 ना भरत दीक्षित, वोर्ड नंबर 8 ना हितेश बकवाणा रेस मां छे। डेप्युटी मेयर नी रेस मां महिला चेहराओ सामेल छे। स्टेन्डिंग कमिटी ना चेरमेन माटे पण बे नाम रेस मां छे, जेमां महेन्द्र दास अने जसु पटेल ना नाम चर्चाई रह्या छे। तो डेप्युटी मेयर पद अने नेता शासक पद माटे पण केटलाक नामो रेस मां छे। ठाकोर, दरबार अथवा तो ब्रह्म समाज ने फाड़े पद जाए तेवी शक्यताओ छे। आजे गांधीनगर ना नवा मेयर ना नामनी जाहेरात करवामां आवशे, त्यारबाद सामान्य सभा मळशे। महानगरपालिका नी प्रथम सामान्य सभा मळशे। मेयर पद माटे बे नाम रेस मां छे, तो डेप्युटी मेयर माटे महिला चહેરાઓ પણ રેસ માં છે। આગળ વધીએ, વાત કરીએ મબલખ આવકની। બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની રેકોર્ડ બ્રેક, 1 લાખથી વધુ બોરીની આવક નોંધાઈ છે। સાથે જ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં માર્કેટમાં વધુ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જિલ્લામાં અનેક જગ્યાએ પાછોતરા વરસાદે મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું હતું, તેમ છતાં પણ ડીસા માર્કેટયાર્ડના ઇતિહાસમાં પહેલી વખત 1 લાખથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઈ, જેમાં પ્રતિમણ મગફળીના 1150 થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા, જ્યારે સરકારે 1110 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેની સામે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। लगभग 1000 થી 1200 સુધીના ભાવ છે અને ભાવ સારા મળી રહ્યા છે, અને સરકારે વધુમાં એટલું કહેવા માગું છું કે જે આજે ડીઝલના ભાવ વધી રહ્યા છે એ જોતા ખેડૂતને બહુ જ મોંઘું પડી રહ્યું છે, અને ખાતરમાં પણ ગઈકાલે સમાચારમાં સાંભળ્યું હતું કે ભાવ વધી રહ્યા છે, તો સરકારને એટલું કહેવાનું જરૂર કે સબસિડી વધારો અને પેટ્રોલના અને ડીઝલના ભાવ ઘટાડો। આ ડીસાની અંદર જે મગફળીનું વેચાણ ચાલુ છે હાલ, તે બહુ મોટા પાયે મગફળી આવે છે અહીંયા, અને સરકારે ટેકાના ભાવ 1110 રૂપિયા જાહેર કરેલો છે, બરાબર અહીંયા 1200 રૂપિયા સુધી મગફળી હારામ વેચાય છે। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં હાલ ચોમાસુ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે। હાલ પ્રતિ 20 કિલોનો ભાવ 1110 રૂપિયાથી માંડી અને 1330 રૂપિયા સુધીના નોંધાયેલ છે। અત્યાર સુધીમાં લગભગ 5.5 લાખ બોરીની આવક નોંધાયેલ છે, અને સરકારશ્રીએ ટેકાના ભાવ 1110 રૂપિયા જાહેર કરેલ છે અને લાભ પાછમથી શરૂઆત કરશે, તે પહેલાં લગભગ માર્કેટયાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળીનું મબલક આવક થઈ જાય એવું લાગી રહ્યું છે। તો બોટાદમાં આવેલા માર્કેટયાર્ડનું કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ ગણાય છે। ખેડૂતોની રોજની 80,000 થી 1 લાખ મણ કપાસની આવક છે। રોજના 1200 જેટલા વાહનો યાર્ડમાં આવે છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે, જેથી યાર્ડમાં કપાસની આવક વધી છે। હાલમાં ખેડૂતોને કપાસના 900 થી લઈને 1800 સુધીના ભાવ મળી રહ્યા છે। ભૂતકાળમાં ખેડૂતોને ક્યારેય આટલા ભાવ નથી મળ્યા। બહુ સારા ભાવ મળે છે, ગયા વર્ષની સરખામણીમાં બહુ સારા। ગયા વર્ષે 700 થી 1000 રૂપિયા જેવો ભાવ આવતો હતો, આ વર્ષેથી 1000 થી 1800 રૂપિયા સુધીનો ભાવ આવે જેવો કપાયો, અને માર્કેટિંગ યાર્ડમાં બોટાદમાં બહુ સારી એવી સુવિધા છે, ભાવ તો હાલ સારા મળે છે। તો નથી ત્યાં લાખો જે ભાવ પણ 1800 પૈસા ખેડૂતને ટાઈમે મળી રહ્યા છે અને ભાવ સારા છે, ખેડૂતને સંતોષ છે ઓણના ભાવમાં। દિવસે ને દિવસે મોંઘી થતી જાય તો ભાવ આવવાના આવા અમને વધારે મળે એવી અમે અપેક્ષા રાખવી છીએ। વેપારી ભાઈઓ પાસેથી 80 થી માંડીને 95,000ની આવક છે, ભાવ બધા સારા છે, ઊંચામાં 1800 રૂપિયાના ભાવ છે, અને ખેડૂતને અત્યારે દિવાળીની સિઝન આવે છે એટલે કપાસ વેચશે, અને ખરેખર ગઈસાલ કરતાં સવાયા ભાવ છે। કંપનીમાં ગત વર્ષે 1000 થી 1100 રૂપિયાના ભાવ હતા, અને હાલમાં કપાસના ભાવ જે છે એ 1000 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, ગઈકાલે તો 1800 રૂપિયાના ભાવ અમારે સબિયાર લાઠીદર છે ત્યાં 1800 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળેલા હતા।